વિષય નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટમાં આજે આપણે ધોરણ 11 માં પ્રકરણ 2 વ્યવહારોની દ્રી અસર અને ખાતાના પ્રકારોમાં વ્યવહારોની દ્રી અસર ઉપર છે આપણે જેમાં વ્યવહારોની બેવડી અસરના પોઈન્ટ વિશે અભ્યાસ કરવાનો છે વ્યવહારોની બેવડી અસર બેવડી અસર એ ટાઇટલ પરથી જ ખબર પડે કે દરેક વ્યવહારની બેવડી એટલે કેટલી અસર થાય બે અસર થાય જ એક ઉધાર હોય અને બીજી કઈ હોય જમા હોય વ્યવહારોની બેવડી અસર એટલે કોઈ પણ વ્યવહાર હોય એની બે અસર થશે એક ઉધારે અસર થશે જમા આ અસર નક્કી કરવું પડે વ્યવહારોની બેવડી અસર નક્કી કરીએ પહેલા તો વ્યવહાર ઉધાર છે કે રોકડ છે તે ઓળખવો પડે દરેક વ્યવહાર બે ખાતા સંકળાયેલા હોય તે આપણે નક્કી કરવાનું હોય છે બેવડી અસર આપવા માટે દરેક વ્યવહારમાં બે ખાતા તો સંકળાયેલા જ હોય એ આપણે નક્કી કરવાનું હોય તે નક્કી કરવા માટે પ્રથમ તો વ્યવહાર નક્કી કરવાના જેમાં વ્યવહાર પ્રથમ જોઈએ તો ઉધાર બીજો લઈએ તો અહીંયા રોકડ ઉધાર વ્યવહારમાં હંમેશા વ્યક્તિના નામનું જ ખાતું હોય ઉધાર વ્યવહારમાં વ્યવહારમાં ખાતા નક્કી કરવાના કયા કયા ખાતા સંકળાયેલા છે એ નક્કી કરવાનું તો વ્યવહારમાં બે પ્રકારના હોય ઉધાર રોકડ એમાં ઉધાર વ્યવહાર હશે તો વ્યક્તિના નામનું ખાતું સંકળાયેલું હશે વ્યક્તિમાં એક વ્યક્તિ લાભ લેનાર હોય બીજી વ્યક્તિ લાભ આપનાર હોય દાખલા તરીકે આપણે રૂપિયા 5000 નું ફર્નિચર કોઈ વેપારી પાસેથી ખરીદી લાયા તો આપણે 5000 નું ફર્નિચર ખરીદી લાયા એટલે આપણે લાભ લીધો લાભ લેનાર કહેવાય ફર્નિચર આપણને મળ્યું ને જ્યારે સામાવાળા પક્ષે ધંધાદાર એકમે કે વેપારીએ આપણને ફર્નિચર આપ્યું એટલે લાભ કોણ છે આપનાર છે એટલે ઉધાર વ્યવહારમાં હંમેશા વ્યક્તિના નામનું જ ખાતું આવે જેમાં લાભ લેનાર હોય કે લાભ આપનાર હોય બીજું રોકડ રોકડમાં કમ્પલસરી રોકડ ઓબ્લિક બેંક ખાતું હશે ને હશે જ વ્યવહાર જો રોકડ હશે તો આ ખાતું આવશે જ રોકડ અથવા બેંકનું ખાતું રોકડમાં રોકડ આવે અથવા તો રોકડ જાય બરાબર ધંધામાં રોકડ આવતી હોય ધંધામાંથી રોકડ જતી હોય ઉધાર રોકડની વાત કરી વ્યવહારોમાં જેમાં ઉધારમાં વ્યક્તિ ખાતું આવશે રોકડમાં રોકડ બેંક ખાતું હશે વ્યવહાર આ પ્રકારના આપણે લઈએ કે એમાં આપણે કઈ બે અસર થાય તે જોવાનું છે બે અસરમાં કોને કોને અસર થશે કયા બે ખાતાને અસર થશે જેમાં મનોજે રૂપિયા 20000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો મનોજ ધંધામાં રોકડ લાવે માલસામાન લાવે કે મિલકત ધંધામાં આ રીતે લાવે એ ધંધાનો માલિક હોય એટલે માલિકના ચોપડે લઈ અહીંયા ટાઇટલ આપવું હોય તો આપણે આપીશું કે મનોજના ચોપડે વ્યવહારોની બેવડી અસર રોકડ આવે છે રોકડ વ્યવહાર પહેલા તો ઓળખવાનો કે વ્યવહાર કેવો છે ઉધાર છે કે રોકડ છે બરાબર તો રોકડ શબ્દનો વ્યવહારમાં ઉલ્લેખ છે જ એટલે વ્યવહાર કેવો છે રોકડ ધંધો શરૂ કર્યો તો ધંધામાં રોકડા આવે છે કે જાય છે તો પહેલું જ રોકડ શું થાય છે આવે છે રોકડ આવે છે એટલે પહેલી અસર કયા ખાતે થશે રોકડ ખાતે અસર
બીજું બીજી અસર આપે છે કોણ? આ રોકડ આપે છે કોણ? તો ધંધાનો માલિક. આપે છે કોણ રોકડ? ધંધાનો માલિક. માલિક રોકડ આપે છે. જ્યારે ધંધાનો માલિક આપણે પારિભાષિક શબ્દોમાં ચેપ્ટર એકમાં શીખી ગયા, જ્યારે ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ કે મિલકત લાવતો હોય તો એના નામનો ઉલ્લેખ ન કરતા કયા ખાતે અસર થાય? તો મૂડી ખાતે. યાદ રાખજો, પારિભાષિક શબ્દોમાં શીખી ગયા, મૂડી ખાતે અસર. કયા કયા ખાતાને અસર થશે આ વ્યવહારમાં? તો રોકડ વ્યવહાર છે એટલે તો રોકડ ખાતાને તો અસર થશે જ, રોકડ આવે છે બરાબર ને. સામે આપનાર કોણ છે? તો માલિક છે. એટલે માલિકના ખાતેને બદલે માલિક ધંધામાં જ્યારે રોકડ માલ સામાન કે મિલકત લાવે તો કયું ખાતું અસર પામશે? મૂડી ખાતું. બીજું, રૂપિયા 40,000 બેંકમાં ભરી, કઈ બેંક? તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં રૂપિયા 40,000 ભરી શું ખોલાવ્યું છે? ખાતું ખોલાવ્યું છે. તો રોકડ આવે છે કે જાય છે? બેંકમાં રોકડા આપો છો તો રોકડ આવે કે જાય? તો જાય. મળે છે કોને રોકડ? બેંકને. તો એક અસર બેંક ખાતે આવશે. બેંક રૂપિયા લે છે એટલે બેંક લેનાર છે. વ્યક્તિ ખાતું થશે બેંક. હા, વ્યક્તિ ખાતામાં આપણે ઉધાર વ્યવહારમાં એવું જોઈ ગયા કે વ્યક્તિમાં લાભ લેનાર હોય, લાભ આપનાર હોય. અહીંયા રૂપિયા લે છે કોણ? તો બેંક. બેંક લેનાર છે એટલે એક અસર કયા ખાતે આવશે? બેંક ખાતે આવશે. અને રોકડ આવે છે કે જાય છે? બેંકમાં રૂપિયા ભરો, રોકડ જાય છે એટલે કયું ખાતું બીજું અસર પામશે? રોકડ ખાતે અસર થશે. આ કયા કયા ખાતાને અસર થશે? વ્યવહારોની બેવડી અસર એટલે કયા બે ખાતાને અસર થશે એ પહેલા તો નક્કી કરીએ છીએ, પછી એના ઉપરથી આમ નોંધ લખતા આપણે શીખવાનું છે. એટલે આગળનો વ્યવહાર જોઈએ તો ત્રીજો, મનોજે રૂપિયા 3,000 માલ ભારતીબેન પાસેથી ખરીદ્યો. તો માલ આવે છે. જ્યારે ધંધામાં માલ આવે ત્યારે ખરીદ ખાતે અસર થાય, અને જ્યારે ધંધામાંથી માલ જાય ત્યારે વેચાણ ખાતે અસર થાય. યાદ રાખજો, ધંધામાં માલ આવતો હોય તો ખરીદ ખાતું અસર પામે, ધંધામાંથી માલ જતો હોય તો વેચાણ ખાતું અસર પામે. અહીંયા માલ આવે છે, મનોજને ભારતીબેન માલ આપે છે, ભારતીબેન પાસેથી માલ ખરીદ્યો એટલે માલ આવ્યો. તો કયું ખાતું અસર પામશે? ખરીદ ખાતું અસર પામશે. બીજું, આપનાર કોણ છે? ભારતી બહેન આપનાર છે એટલે અસર. લાભ આપનાર કોણ છે? આપણને માલ સામાન આપનાર કોણ છે? તો ભારતી બહેન એટલે વ્યક્તિના નામનું ખાતું અસર પામે એટલે કે ભારતી બહેન ખાતે અસર આવશે. આગળનો વ્યવહાર ચોથો, મનોજે રૂપિયા 5,000 માલ વિપુલને શું કર્યો? વેચ્યો. વ્યવહાર કેવો છે પહેલા તો જુઓ. વિપુલના નામનો ઉલ્લેખ છે એટલે વ્યવહાર કેવો કહેવાય? ઉધાર કહેવાય બરાબર. એટલે માલ વેચ્યો એટલે માલ શું થાય છે? આવે છે કે જાય છે? તો જાય છે. કોને વેચે છે? કોને મળે છે માલ? તો વિપુલને. વિપુલ લાભ લેનાર થશે એટલે એક વિપુલનું ખાતું અસર પામશે. માલ સામાન લેનાર કોણ? વિપુલ. એટલે વિપુલ ખાતે અસર થશે. બીજું કે શું, માલ વેચ્યો એટલે માલ જાય છે. હમણાં જ વાત કરી કે માલ આવતો હોય તો ખરીદ ખાતે અસર થાય, માલ જતો હોય તો વેચાણ ખાતે અસર થાય. ત્યાર પછી આગળનો પાંચમો વ્યવહાર, રૂપિયા 2,000 માલ રોકડેથી વેચ્યો. વ્યવહાર કેવો છે પહેલા તો? રોકડ. રોકડેથી વેચ્યો તો રોકડ આવે. રોકડ આવે છે
रोकड़ आती हो, व्यवहार रोकड़ हो तो प्रथम क्यों खातु असर पामे? रोकड़ खाते असर थसे। माल वेचो, माल जाय छे, माल जतो होय तो क्यों खातु असर पामे? वेचाण खातु। आगळ वात करीए, तो आ रीते व्यवहारोनी बेवड़ी असर, तो व्यवहारनी बेवड़ी असर में बे असर थाय। एक असर उधार थती होय तो हमेशा बीजी असर जमा थती होय। आ उधार जमा केवी रीते थाय ए पछीना आमनोधोमां व्यवहारोनी आमनोध करीशुं एमां जोईशुं। तो आ उधार जमा असर आपता पहेला नक्की करवो पड़े, व्यवहार ओळखवो पड़े। व्यवहार ओळखीशु के व्यवहार उधार छे के रोकड़ छे, त्यार पछी व्यवहार में क्या बे खाता संकळायेला छे ते नक्की करवो पड़े। जो व्यवहार उधार हशे तो हमेशा व्यक्तिना नामनो खातु आवशे, जो व्यवहार रोकड़ हशे तो रोकड़ के बैंक हशे तो रोकड़ खातु अथवा तो बैंक खातु असर पामशे। व्यक्तिनु खातु असर पामतु हशे तो व्यक्ति लाभ लेनार हशे का तो लाभ आपनार हशे। रोकड़ में रोकड़ आती हसे का तो रोकड़ जती हसे। एटले आपणे आ पांच व्यवहारों जोई गया, एमां तो व्यवहार नक्की कर्यो। पहला तो कोई पहलो व्यवहार तो व्यवहार जोई लेवानो, व्यवहार रोकड़ा लावी धंधो शुरू कर्यो एटले व्यवहार रोकड़ छे। बराबर, दरेक व्यवहार में रोकड़ छे के उधार ए नक्की कर्या पछी आवे छे के जाय छे ते नक्की करो, अने पछी कया खातु तेनी साथे संकळायेलुं छे ते नक्की करो। तो आ रीते आपणे दरेक खाता नक्की कर्या। रोकड़ आवे छे, धंधानो मालिक लावे छे एटले मूड़ी खातु असर पामे। रोकड़ आवे छे, रोकड़ खातु असर पामे। बैंक में खातु खोलायुं, बैंक रूपिया लेनार थशे एटले बैंक खाते असर। रोकड़ जाय छे एटले रोकड़ खाते असर। 3000 नो माल मनोजे भारतीबेन पासेथी खरीद्यो, भारती माल आवे छे, माल आवतो होय एटले हमेशा खरीद खातु असर पामे। भारतीबेन माल आपनार छे, माल आपनार व्यक्ति एटले के भारतीबेन नुं खातु असर पामे। मनोजे 5000 नो माल विपुल ने वेचो, माल जाय छे, वेचाण खातु असर। विपुल माल सामान लेनार छे, विपुल खाते असर। 2000 नो माल रोकड़े थी वेचो, माल जाय छे, वेचाण खाते असर। रोकड़ आवे छे, माल वेचो एटले रूपिया आवे ने, रोकड़ आवे छे, रोकड़ खाते असर। तो आ रीते व्यवहारोनी बे बे असर थाय। पहली असर उधार थती होय तो बीजी असर जमा थती होय। आवुज एक एक्जाम्पल तमने होमवर्क में आप्यु छे, ए आ रीते गणवानो प्रयत्न करवानो।